નમસ્તે, અબ તક ચેનલ પરના અબ તક વાસ્તુ કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. હર વખતે આપણે વાસ્તુને લઈને અલગ અલગ વિભાગ છે તેના વિશે ઘણી બધી માહિતી સંતોષભાઈ વિરડિયા પાસેથી મેળવતા હોઈએ છીએ. તો આજે પણ આપણી સાથે છે સંતોષભાઈ વિરડિયા. તો સૌથી પહેલાં તો સર આપનું સ્વાગત છે અમારા કાર્યક્રમમાં. આજે આપણે કયા ટોપિક ઉપર વાત કરવાના છીએ? દર્શક મિત્રો, આજે આપણે ઘરનો જે મુખ્ય બેડરૂમ કહેવાય, બરાબર, જ્યાં આપણે લાંબો સમય વિતાવતો હોઈએ છીએ, એ બેડરૂમની ચર્ચા આજે કરીશું. અચ્છા સર, તો સૌથી પહેલો પ્રશ્ન તો આપને એ જ પૂછીશ કે બેડરૂમની દિશા કેવી હોવી જોઈએ, કઈ હોવી જોઈએ? દર્શક મિત્રો, વાસ્તુની અંદર 8 દિશાઓની વાત છે. એમાંની એક જે મુખ્ય દિશા છે, જેને નૈઋત્ય દિશા કહેવામાં આવે છે, આ દિશા બેડરૂમ માટે ખૂબ જ સારી દિશા તરીકે ઓળખવામાં આવે છે. નૈઋત્ય દિશા જે છે, એ દિશામાં બેડરૂમ અતિ ઉત્તમ માનવામાં આવેલું છે. ઘરમાં કેટલા બેડરૂમ હોવા જોઈએ, કે મુખ્ય વ્યક્તિનો બેડરૂમ છે એ કઈ દિશામાં હોવો જોઈએ, અને ટોટલ કેટલા બેડરૂમ હોવા જોઈએ? અત્યારની પરિસ્થિતિ જોઈએ આપણે તો જનરલી 2 બેડરૂમ યા 3 બેડરૂમના ફ્લેટ્સ, અપાર્ટમેન્ટ, બંગલોઝ આપણને મળતા હોય છે. પણ આપણા જે કુટુંબ જે છે, કુટુંબની સાઇઝ પ્રમાણે ઘરની મુખ્ય વ્યક્તિ, એમનું બાળક, આ રીતના 2 તો મિનિમમ બેડરૂમ હોવા જ જોઈએ. પછી આપણે જ્યારે બી ગેસ્ટ આવે છે તો ગેસ્ટ માટેનું રૂમ બી હોવું જોઈએ. બાળકને ત્યાં એક બાળક થાય છે તો એક બાળક માટેનો બી રૂમ હોવો ખૂબ જ જરૂરી છે. અચ્છા સર, ખાસ કરીને આપણે ઘરનું જે મેઇન કહી શકાય, મેઇન વડીલ જે છે એનો, એટલે કે માસ્ટર બેડરૂમ, એ કયા પ્રકારનો હોવો જોઈએ? માસ્ટર બેડરૂમ જે આ વડીલો ઊંઘે છે, ઘરની મુખ્ય વ્યક્તિ, જે કમાવું વ્યક્તિ છે, એનો બેડરૂમ હંમેશા નૈઋત્ય દિશામાં હોવો જોઈએ. અને બેડની જે પોઝિશન છે એ રીતની રાખવી કે જે ઊંઘનાર વ્યક્તિનું માથું દક્ષિણ દિશામાં આવે એ રીતના રાખવું જોઈએ. અને ખાસ તો દંપતિ જે છે એ બેડરૂમમાં એનું મુખ કઈ બાજુ હોવું જોઈએ, ધારો કે પત્ની છે તો એને કઈ દિશામાં સૂવું જોઈએ, પતિએ કઈ દિશામાં માથું રાખવું જોઈએ? બેડરૂમની અંદર પતિ પત્ની જ્યારે ઊંઘે ત્યારે પતિના જમણા હાથ ઉપર પત્ની ઊંઘે એ રીતની વ્યવસ્થા કરવામાં આવે તો એ ખૂબ જ અતિ ઉત્તમ વ્યવસ્થા છે. સાથે બાળકો છે, એના બેડરૂમ છે એ કઈ દિશામાં હોવું જોઈએ? બાળકોનું બેડરૂમ સર્વશ્રેષ્ઠ દિશા બાળકોના બેડરૂમ માટે કહેલી છે પશ્ચિમ દિશા. પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે પશ્ચિમ દિશામાં બાળકોનું બેડરૂમ નથી મળતો, તો એવી સંજોગોમાં, એવા સંજોગોમાં તમે પૂર્વ દિશામાં અથવા તો ઉત્તર દિશામાં બાળકોનો રૂમ રાખી શકો છો. અચ્છા, બેડરૂમનો કલર કેવો હોવો જોઈએ અંદર બેડરૂમનો? માસ્ટર બેડરૂમ જે છે, માસ્ટર બેડરૂમનો કલર લાઇટ પિંક છે, વ્હાઇટ છે, આઇવરી કલર છે, એ કલર અતિ શુભ માનવામાં આવેલા છે. કારણ કે માસ્ટર બેડરૂમ એ દાંપત્ય જીવનનું એક સચોટ ઉદાહરણ આપે છે, જ્યાં પતિ પત્ની એકબીજા સાથે સમય વિતાવે છે. આપણે જોઈએ કે ઓલમોસ્ટ 8 કલાક સુધી આપણે બેડરૂમની અંદર હોઈએ છીએ, તો આ બેડરૂમની ઊર્જા એટલી સરસ હોવી જોઈએ કે એકબીજાને ગમે, અથવા તો દાંપત્ય જીવનમાં મધુરતા આવે એના માટે આછો પિંક કલર ખૂબ જ પ્રભાવશાળી છે. અચ્છા સર, ખાસ કરીને પતિ પત્નીના બેડરૂમની જ વાત કરવામાં આવે તો એ બેડરૂમની અંદરની રચના કેવી, બેડની રચના કેવી હોવી જોઈએ, પ્લસ ફોટો ફ્રેમ છે એ પણ રાખવામાં આવતો હોય છે, તો એની રચના કેવી હોવી જોઈએ? બેડની રચના એ રીતની હોવી જોઈએ, આખા બેડરૂમની વાત કરીએ હવે આપણે, તો બેડની રચના એ રીતની હોવી જોઈએ કે ઊંઘતી વખતે માથું દક્ષિણ દિશા અથવા તો પશ્ચિમ દિશામાં રહે. બીજી વસ્તુ, બેડરૂમની અંદર જે કંઈ પણ પિક્ચર્સ લગાવો એ પિક્ચર્સમાં રાધા કૃષ્ણનો ફોટો લગાવો ખૂબ જ જરૂરી છે, જે મધુર દાંપત્ય જીવનનું એક અંગ છે. ઘણી વખત મેં વાસ્તુમાં એવું જોયેલું છે કે બેડરૂમની સામે જ મિરર હોય છે, તો દર્શક મિત્રો, બેડરૂમની સામે મિરર એ અતિ અશુભ વસ્તુ છે. મિરર ઓલવેઝ એનર્જીને જગલિંગ કરે છે, એટલે જ્યારે બી મિરર હોય છે બેડરૂમની અંદર ત્યારે એ નેગેટિવ એનર્જી આપે છે, અને એ હોવો ના જોઈએ. બીકોઝ ઓફ કે એને લીધે દાંપત્ય જીવનમાં ઝઘડા થવાના ઘણા કેસ મેં જોયેલા છે. ત્રીજી વસ્તુ હું અહીંયા કહીશ કે બેડરૂમની અંદર ઘડિયાળ
નું એક પ્લેસમેન્ટ છે જે ઉત્તરની દિશા અથવા તો પૂર્વની દિશામાં માસ્ટર બેડરૂમમાં ઘડિયાળ રાખવી જોઈએ. ક્યારેય પણ દક્ષિણ દિશા અથવા તો પશ્ચિમ દિશામાં ઘડિયાળ રાખવી નહીં. અચ્છા, માસ્ટર બેડરૂમની આપણે વાત કરીએ તો માસ્ટર બેડરૂમ તમે નૈઋત્ય ખૂણામાં હોય તો એ સારી બાબત છે, ઉર્જા રિફ્લેક્ટ કરે છે એમાંથી. કઈ દિશામાં હોય તો એ નુકસાનકારક કહી શકાય? માસ્ટર બેડરૂમ જો ઈશાન ખૂણામાં હશે તો આ ખૂણાનો બેડરૂમ વાસ્તુમાં નિષેધ કરેલો છે, કારણ કે દાંપત્ય જીવન જે છે એ એક ફાયર છે, એકબીજાને સમજવાની વાત છે. જ્યારે ઈશાન ખૂણો છે જે એ વોટર એલિમેન્ટનો ખૂણો છે, એક ઠંડો ખૂણો છે. એટલે જ્યાં દાંપત્ય જીવનની વાત છે તો એ કોર્નરની અંદર એ દાંપત્ય જીવનનું આપણને સુખ નહીં મળે. બીજી વસ્તુ, ઈશાન ખૂણો જે છે એ ભગવાનનો ખૂણો છે, એટલે ભગવાનના ખૂણામાં રહેવું એ યોગ્ય નથી. અહીંયા એક સ્પષ્ટતા હું જરૂરથી કરીશ કે જે દંપતીના બેડરૂમ ઈશાન ખૂણામાં છે એમને સંતાન થવામાં પણ ખૂબ જ તકલીફ થશે, અથવા એવું બી બને સંતાન થશે બી નહીં. તો જે લોકો નવા પરણેલા છે અથવા તો સંતાનની તકલીફ છે, એ લોકોએ જરૂરથી ચકાસવું કે એમના ઘરનો મુખ્ય બેડરૂમ જે છે એ ઈશાન તો નથી ને. જો ઈશાન હોય તો તાત્કાલિક એને ચેન્જ કરવો ખૂબ જ જરૂરી. એનાથી આર્થિક વિકાસમાં કોઈ પણ તકલીફ પડી શકે? જરૂરથી ઈશાન ખૂણામાં જો બેડરૂમ હશે તો આર્થિક તકલીફ રહેશે અને માઇગ્રેનનો પણ પ્રોબ્લેમ થવાની શક્યતા છે. સંતોષજી, એ જ રીતે વાત કરી આપણે બાળકોના બેડરૂમનો, તો એ કઈ દિશામાં ન હોવું જોઈએ? બાળકોનો બેડરૂમ એક તો અગ્નિ ખૂણામાં રાખવો નહીં જોઈએ, અને બીજું નૈઋત્યમાં બી નહીં રાખવું જોઈએ. નૈઋત્ય ખૂણામાં રાખેલો બાળકોનો બેડરૂમ બાળકોને ખૂબ જ જિદ્દી બનાવે છે, અને એ જ વસ્તુ જો અગ્નિ ખૂણાનો બેડરૂમ હશે તો બાળકો જિદ્દીની સાથે સાથે ગુસ્સાવાળા પણ હશે. એનામાં એક વધારે પડતો ગુસ્સો જેને લીધે આપણને જ તકલીફ થશે. તો આ બે કોર્નરની અંદર બાળકોનું બેડરૂમ રાખવું નહીં જોઈએ. અચ્છા, બાળકોના બેડરૂમની વાત કરીએ તો આપણે માસ્ટર બેડરૂમનો કલર જોયો કે કેવી રીતના દીવાલનો કલર હોવો જોઈએ, આઈવરી છે, લાઇટ પિંક છે, તો બાળકોનો જે બેડરૂમ છે એમાં કેવો કલર હોવો જોઈએ? બાળકોના બેડરૂમની અંદર તમે અલગ અલગ કલર કરી શકો છો, બરાબર. ફ્લાવર્સની એક રોલ કરી શકો છો. ઘણી વખત વોલપેપરનો યુઝ થાય છે તો વોલપેપરનો બી યુઝ કરી શકો છો. જનરલી બાળકોનો જે બેડરૂમ છે એનો કલર પિંક અથવા તો પિસ્તા કલર એ ખૂબ જ સરસ માનવામાં આવેલો છે. અને ત્રીજો એક કલર હું કહીશ જેને લવંડર કલર કહે છે, એ અતિ ઉત્તમ બાળકોના બેડરૂમ માટેનો એક કલર છે. તો એ કલરનો યુઝ કરવાથી બાળકોની જે કહેવાય કે અંદર શક્તિ, એની થર્ડ આઈ એક્ટિવેશન થાય છે, એને મેમરી સરસ રહે છે, ધ્યાન એનું ખૂબ જ સરસ ડેવલપ થાય છે. તો આ લવંડર કલર એ શુભ કલર માનવામાં આવે છે. અચ્છા, ગેસ્ટ રૂમની આપણે વાત કરી કે વાયવ્ય પશ્ચિમ દિશામાં હોવો જોઈએ, તો એના માટે કઈ સ્પેશિયલ એમાં જે સ્ટ્રક્ચર કરવું જોઈએ ગેસ્ટ રૂમનો, એની પાછળ કોઈ દિવાલનો કલર કેવો હોવો જોઈએ? વાયવ્ય દિશા એ જનરલી ગેસ્ટ રૂમ તરીકે યુઝ થાય છે, બીકોઝ ઓફ કે વાયવ્ય એટલે જે ગેસ્ટ આવે છે એ લાંબો ટાઈમ સુધી ત્યાં ટકે નહીં, એટલા માટે વાયવ્ય દિશાનું બેડરૂમ રાખવામાં આવે. વાયવ્ય દિશા જે છે એનો કલર જે છે એ આછો બ્લુ કલર, બરાબર, અથવા તો ઇન્ડિગો કલર, પણ એ આછો બ્લુ કલર રાખવાથી એ દિશાનું પ્રભાવિત થાય છે, દિશા એ કલરથી પ્રભાવિત થાય છે અને આપણે એના રિઝલ્ટ મળે છે. સ્કાય કલર રાખી, સ્કાય કલર રાખી શકાય. અને માસ્ટર બેડરૂમમાં આપણે કઈ એવા જે શોપીસ છે મૂકવાથી પોઝિટિવ એનર્જી મળે છે? માસ્ટર બેડરૂમની અંદર એક તો ક્રિસ્ટલ્સ રાખવા જોઈએ, ક્રિસ્ટલ્સના મંડેરિયન ડાક છે, અથવા તો કપલ ફોટો જોઈએ, બરાબર, કપલ સ્ટ્રક્ચર્સ જોઈએ. મેં ઘણા એવા ઘર જોયા છે કે જ્યાં માસ્ટર બેડરૂમમાં ફક્ત એક જ લેડીનો ફોટો હોય અથવા તો એક જ જેન્ટ્સનું પિક્ચર હોય. તો આવી જગ્યાએ હસબન્ડ વાઈફ રિલેશનશીપમાં ઘણી બધી તકલીફો જોયેલી છે, કારણ કે એ કોર્નર જે છે સંબંધોનો કોર્નર છે. તો ત્યાં દરેક વસ્તુ ડબલ હોવી જોઈએ, કપલમાં જ હોવી જોઈએ. દાંપત્ય જીવનને મધુર બનાવવા માટે હું તમને દર્શક મિત્રો એક ઉપાય બતાવીશ કે રોઝ ક્વાર્ટ્ઝ કરીને ક્રિસ્ટલ આવે છે, એ ક્રિસ્ટલ બાઉલમાં ભરી અને બેડરૂમમાં રાખવાથી બેવની વચ્ચે ખૂબ જ પ્રેમ અને આનંદ આ ક્રિસ્ટલ્સ દ્વારા પ્રસરે છે.
ને વાત કરીએ આપણે અત્યારે ખાસ તો બેડરૂમને જે આપણે મસ્તિષ્ક રાખતા હોય છે એ તમે કીધું એ પ્રમાણે ઉત્તર દિશામાં મસ્તિષ્ક રાખવાથી ઉર્જા પોઝિટિવ આવે છે એવું વાત થઈ આપણે. ના, ઉત્તરમાં નથી રાખવાનું, દક્ષિણ દિશા. દક્ષિણમાં રાખવાનું છે, બરાબર. તો દક્ષિણમાં આપણે રાખીએ તેના માટે જે પોઝિટિવ ઉર્જા છે એનું શું કારણ ગણી શકાય કે કઈ ઉર્જા આપણને મળે ત્યાંથી? દર્શક મિત્રો, અહીંયા આ વૈજ્ઞાનિક ક્વેશ્ચન કરેલો છે કે ભાઈ દક્ષિણમાં જ કેમ માથું રાખવું, ઉત્તરમાં કેમ નહીં રાખવું જોઈએ? કારણ કે આપણા જે જમીન છે એ જમીનની એક મેગ્નેટિક એક્સિસ છે. એ મેગ્નેટિક એક્સિસ જે છે એ દક્ષિણથી લઈ અને ઉત્તર બાજુની એ મેગ્નેટિક એક્સિસ છે. તો એ મેગ્નેટિક એક્સિસ ઉપર ઊંઘવાથી આપણને રિઝલ્ટ મળે છે. જેમ કે આપણું જે શરીર જે છે એ આખું મેગ્નેટનું બનેલું છે. માથું જે છે એ આપણી નોર્થ પોલ છે અને પગ જે છે એ દક્ષિણ દિશા છે. હવે સાયન્સની અંદર આપણે ભણી ગયેલા છીએ કે એક દિશા એટલે કે ઉત્તર બાજુ જો ઉત્તર રાખવામાં આવે, નોર્થ પોલ બાજુ, નોર્થ પોલ તો અપાકર્ષણ થાય છે, અને નોર્થ પોલ અને સાઉથ પોલ રાખવામાં આવે તો આકર્ષણ થશે. તો અહીંયા આ જ નિયમ કામ કરે છે. જ્યારે આપણે દક્ષિણ બાજુ માથું રાખીએ છીએ ત્યારે આપણું માથાનું નોર્થ પોલ અને જમીનની એક્સિસનો દક્ષિણ પોલ એટલે આપણું શરીર છે વિજ્ઞાન સાથે સંકળાયેલું છે. તો એ શું થશે, ત્યાં આકર્ષણ થશે એટલે આપણે એકદમ સરસ પીસફુલ ઊંઘ આવશે. જ્યારે ઉત્તરમાં રાખીશું તો ત્યાં અપાકર્ષણ થશે. એટલા માટે જ કહેવામાં આવ્યું કે જ્યારે મૃત વ્યક્તિનું માથું આપણે ઉત્તરમાં રાખીએ છીએ કારણ કે ત્યાં અપાકર્ષણ થાય છે. આ અપાકર્ષણના નિયમને લીધે જે સોલ છે, જે આત્મા છે એ ફરીથી બોડીમાં એન્ટર ના થાય. કારણ કે આત્માનું જે સાયન્સ છે એ એવું કહે છે કે એ આત્મા 3 દિવસ સુધી ત્યાં જ હોય છે અને જ્યારે ડેથ થાય શરીર એ ફરીથી એમાં જવાની કોશિશ કરતી હોય. તો આને લીધે આપણે ઉત્તરમાં માથું રાખવાથી એ અપાકર્ષણ થાય છે અને ત્યાં આપણને એ વસ્તુનું રિઝલ્ટ મળે છે. પરંતુ જો આપણે ઉત્તર બાજુ માથું રાખીશું તો આપણને પ્રોપર ઊંઘ નહીં આવે, બરાબર, બેચેની લાગશે અને સવારે ઉઠશો તો તમે ફ્રેશ ફીલ નહીં કરો. એટલા માટે ઉત્તર બાજુ માથું રાખવું એ વર્જ્ય છે. અને બેડ છે તે વુડનનો હોવો જોઈએ કે લોખંડનો હોવો જોઈએ, કઈ પ્રકારનો? અત્યારે બેડની ઘણા જે કહેવાય ને કે ઇન્ટિરિયરની અંદર લોખંડના બેડ બી યુઝ કરે છે, લાકડાના બેડ બી યુઝ કરે છે, બરાબર, પોલું લાકડું આવે છે એના બેડ બી યુઝ કરે છે. પણ દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્ર એવું કહે છે કે બેડ જે છે એ નક્કર લાકડાનો હોવો જોઈએ, એટલે કે એકદમ સોલિડ જે વુડન છે એ વુડનનો બેડ જ હોવો જોઈએ અને એ બેડની સાઇઝ બી 6 ફૂટ બાય 6 ફૂટ હોવી જોઈએ, જેને લીધે તમને પોઝિટિવ ઉર્જા મળે. અને જે બેડ છે એમાં કંઈ પણ પલંગ કે કંઈ તૂટેલું હોય તો એ યુઝ કરવો જોઈએ કે નહીં? તૂટેલા પલંગનો ક્યારેય યુઝ નહીં કરવો જોઈએ. બીજી વસ્તુ એ કહીશ કે જ્યારે આપણે ઘર શિફ્ટ કરીએ છીએ ત્યારે જૂના ગાદલાઓ કે જૂના પલંગ લઈ જઈએ છીએ અથવા તો બીજા કોઈ આપણને આપે છે એનો આપણે યુઝ કરીએ છીએ, તો આ તદ્દન વાત નકારીશું અહીંયા કે આવી કોઈની બી આપેલી વસ્તુ કે કોઈની બી આપેલું ગાદલું બી આપણે યુઝ નહીં કરવું જોઈએ. જો પલંગ શિફ્ટ કરવામાં તૂટી જાય તો એને રિપેર કરાવી અને એને પોલિશિંગ કરાવીને જ યુઝ કરવું જોઈએ. અચ્છા, વાત થઈ છે ગાદલાની, તો એક પણ પ્રશ્ન તમને પૂછી લઉં કે ગાદલું છે આપણે અત્યારે રૂનું છે, રિલાયન્સના રૂ આવે છે, પોસેબલ રૂ આવે છે, પછી બીજું ડનલોકના અત્યારે નીકળે છે ડેન્સિટીના, તો કયું યુઝ કરવું જોઈએ ગાદલું, રૂનું કે ડનલોકનું, કે જેથી કરીને હેલ્થને ઇશ્યુ ન થાય? એકચ્યુઅલી જોવા જઈએ તો જે રૂ આપણે પહેલાના જમાનામાં આપણે યુઝ કરતા કાલા કપાસ, બરાબર, એ રૂનું ગાદલું જ અતિ ઉત્તમ છે. અત્યારની જમાના પ્રમાણે અલગ અલગ પ્રકારના ગાદલા આવે છે અને તમે એ જુઓ છો કે એ ગાદલાને યુઝ કરી અને માણસોને ઘણા બધા હેલ્થના ઇસ્યુઝ જેમ કે કમર રિલેટેડ ઘણા બધા ઇસ્યુઝ થાય છે. હું એવું નથી કહેતો કે એવા ગાદલાઓ વાપરવા નહીં જોઈએ, પણ હું એવું કહીશ કે એ ગાદલાની જે ડેન્સિટી છે એ હાયર ડેન્સિટીના તમે ગાદલા યુઝ કરવા જોઈએ જેને લીધે તમને હેલ્થ રિલેટેડ કોઈ ઇશ્યુઝ ક્રિએટ ના થાય. બરાબર છે. અને પલંગ છે એ કઈ રીતે રાખવો જોઈએ જેથી કરીને આપણે ઊભા થાય તો આપણા પગ કઈ દિશામાં જવા જોઈએ એનું કઈ કારણ ખરું? ઘણું બધું વાસ્તુમાં તો ડિટેલિંગમાં જોઈએ તો ઘણું બધું ડિટેલિંગ છે, બરાબર. પણ જ્યારે પલંગની હાઇટ આપણે વાત કરીએ તો 22 ઇંચ જે છે એ એની એક નક્કર હાઇટ છે કે ભાઈ જમીન લેવલથી 22 ઇંચનો પલંગ હોય એના પછી ગાદલું આવે. તો આપણે જ્યારે બી પલંગ ઉપરથી ઉતરીએ તો આપણા જે પગ જે છે, બરાબર, એ ઉત્તર અથવા તો પૂર્વ દિશામાં રહે તો ખૂબ જ સરસ છે. કારણ કે જ્યારે આપણે ઉઠીએ છીએ
ત્યારે પૂર્વ અથવા તો ઉત્તર દિશાને જોઈને ઉઠીએ તો આપણને ખૂબ સારા રિઝલ્ટ મળશે. ઉત્તરમાં કુબેર છે એટલે ઉત્તરોત્તર પ્રગતિ થશે. બરાબર, સવારમાં ઉઠીએ ત્યારે આપણા બોડીની જે ઉર્જા જે છે એ એકદમ લો હોય છે, જેને લીધે આપણે જે કંઈ પણ સંકલ્પ કરીએ એ સંકલ્પની સિદ્ધિ થાય છે. એ જ રીતે પૂર્વ બાજુ મુખ રાખીને જ્યારે આપણે ઉઠીએ છીએ કે પૂર્વને જોઈએ છીએ ત્યારે આપણને કોન્ફિડન્સ, ખૂબ જ કોન્ફિડન્સ આવે છે. કારણ કે પૂર્વ દિશા એ સૂર્યની દિશા છે અને સૂર્ય કોન્ફિડન્સ, તાકાત, કરેજ નો કારક છે. તો પૂર્વ બાજુ જોવાથી આપણને જરૂરથી કોન્ફિડન્સ લેવલ વધે. અચ્છા સર, ખાસ કરીને આપણે માસ્ટર બેડરૂમની વાત કરી, નાના બાળકોના બેડરૂમની વાત કરી, ગેસ્ટના બેડરૂમ કેવા હોય છે એવી વાત કરી, એમાં પણ ખાસ કરીને વાસ્તુની અંદર કુંવારી કન્યા છે એના બેડરૂમ વિશે પણ ઘણી વાત કરવામાં આવે છે, તો એનો બેડરૂમ કેવો હોવો જોઈએ? જે વ્યક્તિ અથવા તો જે છોકરીના મેરેજ ડીલે થાય છે અથવા તો નથી થતા, તો એવી કન્યાઓએ નોર્થ વેસ્ટ એટલે કે વાયવ્ય દિશામાં ઊંઘવાથી, વાયવ્ય દિશામાં એમનું જે હેડ ડિરેક્શન માથું છે પશ્ચિમ દિશામાં રાખવાથી એમનું મેરેજ થાય છે એ સો ટકાની વાત છે. અહીંયા એક વસ્તુ એવી હું કહીશ કે જ્યારે બી જે સ્ત્રીના મેરેજ નથી થતા એ લોકોએ વાયવ્ય દિશામાં ઊંઘવું જોઈએ અને બાજુમાં ઊંઘતી વખતે બાજુમાં એક પાણીનું કળશ અથવા તો કાચના બાઉલની અંદર પાણીને ભરીને બી રાખવું જોઈએ, જેને લીધે એની માઇન્ડની સ્ટેબિલિટી વધશે અને એને જેવા પ્રકારનો વર જોઈએ છે, પતિ જોઈએ છે એની પ્રાપ્તિ થાય છે. અચ્છા, નોર્મલ પાણી કે પાણીમાં કઈ ઉમેરવાનું? ના, નોર્મલ પાણી, નોર્મલ. અચ્છા સર, એ જ રીતે જે કોઈ છોકરો છે એના મેરેજ નથી થતા તો એના માટે? છોકરાઓને મેરેજ નથી થતા એમના માટે અગ્નિ દિશા છે, કારણ કે અગ્નિ દિશા અગ્નિને ક્રિએટિવિટીની દિશા છે અને બાળક જે છે જે કે પુરુષ છે એને એક જુસ્સો, તાકાત અને ક્રિએટિવિટીની જરૂર છે, તો એ દિશામાં ઊંઘવાથી એમને મેરેજ થવાના યોગ થાય છે. બીજું એ બી કહીશ કે દક્ષિણ દિશા જે છે એ બી એક લગ્ન કરવાની દિશા છે, તો પુરુષ માટે જો દક્ષિણ દિશામાં ઊંઘવામાં આવે તો બી એમનું મેરેજ થાય છે. અચ્છા સર, ખાસ કરીને બેડરૂમની આપણે વાત કરી તો અત્યારે તો આપણે જોઈએ તો બેડરૂમ સાથે ટોયલેટ બાથરૂમ પણ એટેચ હોય છે, તો એની અસર કેવી થઈ શકે? ટોયલેટ બાથરૂમ પહેલાના જમાનામાં બહાર હતા, અત્યારે કોમ્પેક્ટ જમાનો છે, નેનો ટેકનોલોજીનો જમાનો છે, તો બાથરૂમ્સ ને બધું અંદર છે, તો વાસ્તુદોષ તો ઘણા જ છે. પરંતુ અહીંયા એક વસ્તુ એવી કહીશ કે જ્યારે બી માસ્ટર બેડરૂમ અથવા તો કોઈ બી બેડરૂમનું તમે ડિઝાઇનિંગ કરો છો તો એક ખાસ વાત ધ્યાન રાખજો કે ઉત્તર દિશા અથવા તો પૂર્વ દિશાની દિવાલ પર ટોયલેટ ના આવે એનું ખાસ ધ્યાન રાખજો, જેને લીધે કોઈ પણ દોષ છે એ દોષ લાગે નહીં. અને બીજી વસ્તુ, જ્યારે બી માસ્ટર બેડરૂમમાં ટોયલેટ હોય છે તો એનો દરવાજો હંમેશા બંધ રાખવો જોઈએ. તિજોરી એટલે કે જ્યાં આપણે પૈસા મૂકીએ છીએ, બરાબર, તો તિજોરી દક્ષિણ દિશામાં હોવી જોઈએ અને ઉત્તર દિશા તરફ ખુલે એ રીતના હોવી જોઈએ. કારણ કે ઉત્તર એ કુબેરનો વાસ છે, ઉત્તરોત્તર પ્રગતિનો વાસ છે, તો ઉત્તર દિશા બાજુ જે બી તિજોરી ખુલશે ત્યાં ધન એટલે કે પૈસા આવવાનું સામર્થ્ય વધી જાય છે. અને જનરલી બેડરૂમમાં ટીવી અને કોમ્પ્યુટરના સાધનો જોવા મળતા હોય છે કે કંઈક આપણે એન્ટરટેનમેન્ટ માટે રાખેલા હોય છે, તો એ કઈ દિશામાં યોગ્ય બની શકાય? દર્શકો, તો એવું કહીશ કે ટીવી અને કોમ્પ્યુટર એ બેડરૂમ માસ્ટર બેડરૂમમાં નહીં રાખવા જોઈએ. કારણ કે માસ્ટર બેડરૂમનું કામ શું છે? પીસફુલ, શાંતિથી ઊંઘવા માટે અને દાંપત્ય જીવનની મધુરતા લેવા માટે. જો ત્યાં ટીવી હશે તો પછી આપણે ટીવી જ જોયા કરીશું અથવા કોમ્પ્યુટર હશે તો ઓફિસનું કોઈ વર્ક કરીશું, બરાબર, તો આ નહીં હોવા જોઈએ. ના છૂટકે જો રાખવા પડે તો કોમ્પ્યુટર જે છે એને અગ્નિગુણામાં રાખવું જોઈએ અને ટીવી જે છે એને અગ્નિ ખૂણો, પૂર્વ ખૂણો અથવા તો વાયવ્ય દિશામાં રાખવી જોઈએ. અચ્છા, બેડરૂમમાં જે બેડમાં બેડશીટ હોય છે એ માસ્ટર બેડરૂમમાં, બાળકોના બેડરૂમમાં અને જે ગેસ્ટ રૂમ હોય છે એના બેડરૂમમાં, એ બેડશીટ કેવા કલરની હોવી જોઈએ? માસ્ટર બેડરૂમમાં ક્યારેય પણ બ્લેક અને બ્રાઉન બેડશીટનો ઉપયોગ નહીં કરવો જોઈએ, બરાબર. બાળકોના બેડરૂમ જે છે એમાં લાઇટ યલો, બ્લુઇશ કલર, ફ્લાવર્સ વાળી બેડશીટ હોય છે એનો ઉપયોગ કરવો જોઈએ. મેં ઘણા બાળકોના બેડરૂમમાં જે કહેવાય ને કે ટાઈગર એટલે કે વાઘની પ્રિન્ટવાળી બેડશીટ જોયેલી છે,
દર્શક મિત્રો, ખાસ કહીશ કે કોઈ બી પ્રાણી જે હિંસક પ્રાણી છે એની બેડશીટ ક્યારેય યુઝ નહીં કરવાની. અત્યારે બાળકો માટે ઘણી બધી નવી નવી થીમ લઈને આવે છે, છોટા ભીમ ને કાર્ટૂન્સ, તો એ કાર્ટૂન્સના કેરેક્ટર્સ પ્રમાણે તમે બેડશીટનો યુઝ કરી શકો, પણ હિંસક પ્રાણીઓની બેડશીટ ક્યારેય યુઝ નહીં કરવી જોઈએ. ગેસ્ટ રૂમની બેડશીટ છે એનો વ્હાઈટ કલર અથવા તો લાઇટ બ્લુ કલરનો યુઝ કરવો જોઈએ. માસ્ટર બેડરૂમની સામે જો એક્ઝેક્ટ કિચનનો દરવાજો હશે તો હસબન્ડ વાઈફમાં ખૂબ જ પ્રેમ રહેશે અને ખૂબ જ એનું દાંપત્ય જીવન ખૂબ જ સરસ રહેશે. અચ્છા, એની પાછળનું કારણ શું છે? એની પાછળ એક જ રીઝન છે, કિચન જે છે એ શુક્ર છે, બરાબર, અને બેડરૂમ જે છે એ રામ છે. તો શુક્ર અને રાહુ એ બે મેગ્નેટિક પ્લેનેટ્સ છે, એકબીજાને આકર્ષણના પ્લેનેટ છે. તો આ પ્લેનેટ્સને લીધે હસબન્ડ વાઇફ રિલેશનશીપમાં ખૂબ જ મધુરતા આવે છે. અને ખાસ બેડરૂમમાં જે બારી છે એની લંબાઈ કેટલી હોવી જોઈએ? બેડરૂમની બારીની લંબાઈ જો પશ્ચિમ દિશાની બારી હોય તો થોડી મોટી રાખવી, અને દક્ષિણ દિશાની બારી હોય તો પશ્ચિમ દિશા કરતાં થોડી નાની બારી રાખવી જોઈએ. એમાં પણ નાની અને મોટી બારી બે હોવી જોઈએ? હા જી, બે બારીનો યુઝ કરી શકાય. અને કર્ટેન્સ કેવા કલરના હોવા જોઈએ? નૈઋત્ય દિશાનો બેડરૂમ હોય તો કર્ટેન્સમાં તમે યલો અને બ્રાઉન સ્ટ્રીપેટીનો કર્ટન રાખી શકો. તમારા બચ્ચાઓનો જો બેડરૂમ પશ્ચિમ દિશામાં છે તો ત્યાં તમે વ્હાઇટ કલર અને બ્લુ કલરની કર્ટન્સ રાખી શકો. વાયુવ્ય દિશાનો જે બેડરૂમ છે એ બેડરૂમની અંદર તમે બ્લુઇશ કલરની જોડે યલોઇશ કલરનો યુઝ કરી શકો. ઈશાન ખૂણાનો બેડરૂમ તજ્ય છે, પણ જો ત્યાં બેડરૂમ હોય તો ત્યાં તમે યલો કલરના કર્ટન્સ લગાવી શકો. પૂર્વ દિશા જે છે એ એક સૂર્યની દિશા છે, તો આ દિશાના કલર જે છે એ ગ્રીનિશ ટાઈપ ગ્રીન કલરની દિશા પ્રમાણે ગ્રીન કલરના પડદા કરી શકો. અને એ જ રીતે અગ્નિ ખૂણો જે છે તો અગ્નિ ખૂણાની અંદર તમે વ્હાઈટ અથવા તો યલો કલરનો યુઝ કરી શકો. અચ્છા સર, ખાસ કરીને આપણે તો બધા અલગ અલગ બેડરૂમની વાત કરી, અમુક વર્ગ એવો પણ છે કે જે નબળો વર્ગ છે, એ લોકો એક રૂમની અંદર જ બધા રહેતા હોય, એક રૂમની અંદર જ બધા સૂતા હોય, તો એના વિશે શું કહેશો તમે? જ્યારે એક રૂમ અને રસોડાનું ફ્લેટ હોય છે અથવા તો નાનું ઘર હોય છે ત્યારે એ ખાસ શું કહીશ કે ઘરની જે મુખ્ય વ્યક્તિ છે એમને એ દિશાનો નૈઋત્ય ખૂણો શોધી અને એ નૈઋત્ય ખૂણામાં ઊંઘવું જોઈએ. એના પછી બીજા બધા વ્યક્તિઓ ઊંઘી શકે, પણ નૈઋત્ય ખૂણો એ ઘરની કમાવ અને મસ્ત જે વ્યક્તિ જે છે એના માટેનો જ છે, તો એમને ત્યાં ઊંઘવાથી એની પ્રગતિ થશે. અચ્છા, બે કે ત્રણ માળનું જે મકાન હોય છે એમાં બેડરૂમ ખાસ કઈ જગ્યા હોય છે? ઉપર હોય તો કોઈ ઊંચા છે તેને અસર કરી શકે, નીચે હોય તો લાભ થાય, કે કઈ રીતે? માસ્ટર બેડરૂમ જેટલો પૃથ્વીથી નજીક હશે એટલું વધારે સારું, પણ અત્યારે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં એ વસ્તુ શક્ય નથી. એટલા માટે હું એવું કહીશ કે જો પ્રોપર ડિરેક્શન્સ નૈઋત્ય જ મળે તો કોઈ બી ફ્લોર ઉપર બેડરૂમ એ પોઝિટિવ રિઝલ્ટ્સ આપશે. અચ્છા, બેડરૂમમાં જે પલંગ રાખેલો હોય છે એ આપણે સેન્ટરમાં રાખેલો હોય છે, તો કોઈ એવું ખરું કે બે દિવાલને અડતો હોય? જ્યારે બી બેડની સિચ્યુએશન નક્કી કરવામાં આવે ત્યારે ખાસ ધ્યાન રાખવું કે બેડરૂમના સેન્ટરમાં ક્યારેય પલંગ રાખવું નહીં. બેડની એક સાઈડ જે છે જે હેડ સાઈડ છે એને કાં તો પશ્ચિમ દિશાની દિવાલ પર હોવી જોઈએ અથવા તો દક્ષિણ દિશાની દિવાલ પર હોવી જોઈએ. એક ખાસ નોટિસેબલ છે, ખાસ ધ્યાન રાખજો, ક્યારેક પણ બેડરૂમમાં બેડ જે છે સેન્ટરમાં નહીં રાખવું જોઈએ. અચ્છા સર, ખાસ કરીને અમુક લોકો છે જમીન ઉપર સૂવે છે, ક્યારેક વધારે ગરમીને કારણે અગાસી ઉપર સૂવે, ફળિયામાં સૂવે, તો એ વિશે શું કહેશો આપ? હા, એ રીતના કહી શકાય. જ્યારે ઊંઘવાની ડિરેક્શન્સ છે, બરાબર, જ્યારે તમે પ્લેસમેન્ટ ચેન્જ કરો છો ત્યારે તમારી ઊર્જા લેવલ શરીરનું ચેન્જ થાય છે, તો ઘણી વખત આપણને ઊંઘ આવે બી છે ને ઘણી વખત નથી બી આવતી. હવે દરેક વ્યક્તિને ડિરેક્શન્સનું નોલેજ નથી હોતું, એટલે કોઈ બી ડિરેક્શન્સમાં ઊંઘી જાય છે. એવા ઘણા દાખલા જોયેલા છે, જે લોકો ધાબે ઊંઘે છે અને ડિરેક્શન્સની નથી ખબર, એ લોકો બી એમ કહે છે કે ભાઈ અમને પૂરતી ઊંઘ નથી આવતી, અથવા તો સપનાઓ બહુ આવે છે. એનું રીઝન એમ છે કે ઓપોઝિટ ડિરેક્શન્સમાં હેડ ડિરેક્શન્સ રાખેલી હોય, જેના લીધે આ દોષ ક્રિએટ થાય છે અને એને ઊંઘ નથી આવતી.
જે કુંવારી કન્યા છે એના બેડરૂમમાં કેવા પ્રકારના ચિત્રો હોવા જોઈએ અને બાળકોના રૂમમાં કેવા પ્રકારના ચિત્રો હોવા જોઈએ? કુંવારી સ્ત્રીઓ અથવા તો છોકરીઓ છે એમના વિશે હું એક વાત એવી કહીશ કે જો કુંવારી કન્યા ઈશાન ખૂણામાં આવશે, ઈશાન ખૂણાના બેડરૂમમાં, તો એ છોકરીને ક્યાં છોકરાઓ રિજેક્ટ કરશે, બરાબર? છોકરાઓ ઓલવેઝ એ છોકરીને રિજેક્ટ કરશે. પણ એ છોકરી જો નૈઋત્ય ખૂણામાં ઉગતી હશે તો આ છોકરી છોકરાઓને રિજેક્ટ કરશે. આ એક ડિફરન્ટ નાનો માઇનર તફાવત છે, પણ આ દિશાઓનું જે શાસ્ત્ર છે બરાબર એ પ્રમાણે છે. હવે જે છોકરીના મેરેજ નથી થતા એમના બેડરૂમમાં પીઓની ફ્લાવર કરીને એક પિક્ચર આવે છે, પીઓની ફ્લાવર, બરાબર? એ પીઓની ફ્લાવરનું એક પોસ્ટર એમને લગાડવું જોઈએ. અને એ રૂમના સાઉથ વેસ્ટ ડિરેક્શન્સમાં મંડેરિયન ડક, બરાબર, ડક જે યુગલ કહે છે, હંસના યુગલ, એમનું પિક્ચર લગાવવાથી એમના મેરેજ બહુ ફાસ્ટ જલ્દી થાય છે. એ જ રીતે કોઈ કુંવારો છોકરો છે તો એના માટે શું કહેશો તમે? કુંવારા છોકરા માટે એક જ વસ્તુ કહીશ, એમને જે બેડરૂમ છે એના પૂર્વની દિશામાં ઉગતા સૂર્યનું એક પિક્ચર લગાડવાથી એમને દરેક દિશામાંથી લાભ થાય છે. અને ખાસ તો દરેક બેડરૂમમાં કઈ એક તમે વાત કહેવા માંગશો મારા દર્શક મિત્રોને, જેથી કરીને કોઈ ભવિષ્યમાં ફાયદાકારક નીવડે અને એનું અસર, એને ઉર્જાની અસર એના પર થઈ શકે? દર્શક મિત્રો, બેડરૂમ નૈઋત્યમાં નથી તો ગભરાવાની કોઈ જરૂર નથી, કોઈ બી ડિરેક્શન્સમાં હોય, પણ ઈશાનમાં હોવો એ શક્ય નથી, એ વાસ્તુદોષ ક્રિએટ કરે જ છે. તો કોઈ બી દિશાનો બેડરૂમ હોય ત્યાં બેડશીટનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. અને બીજું, ઘણી વખત મેં જોયેલું છે કે બેડમાં ભેજ આવેલો હોય બેડરૂમની અંદર, તો આ ભેજનું નિવારણ અવશ્ય કરાવવું જોઈએ. મુખ્ય વ્યક્તિએ ગૌરીશંકર રુદ્રાક્ષ, જો દાંપત્ય જીવનમાં તકલીફ થતી હોય તો ગૌરીશંકર રુદ્રાક્ષને ધારણ કરવું જોઈએ. અને સાથે સાથે બેડરૂમની અંદર સાઉથ વેસ્ટ ડિરેક્શન્સમાં રાધા કૃષ્ણનું એક પિક્ચર જરૂરથી લગાવવું જોઈએ, જેને લીધે તમને પોઝિટિવ રિઝલ્ટ્સ મળે. બેડરૂમની અંદર ક્યારેય પણ દેવી દેવતા કે ભગવાનના ફોટા નહીં હોવા જોઈએ, જો હોય તો એને ત્યાંથી રિમૂવ કરી અને જ્યાં તમારું મંદિર છે ત્યાં મૂકજો, જેને લીધે તમને પોઝિટિવ ઉર્જા મળે. વધારે વાસ્તુશાસ્ત્રમાં જાણકારી માટે મારી રાજકોટની ઓફિસમાં ભરતભાઈ દુધકિયા સંભાળે છે, તો તમે એમનો કોન્ટેક્ટ કરી શકો, જેમનો નંબર છે 9825394023. મહિલા ચોક રાજકોટ કોસ્મો કોમ્પ્લેક્સમાં અમારી ઓફિસ છે, તો ત્યાં તમે એમનો સંપર્ક કરી શકો. બીજી મારી મેઇન ઓફિસ અમદાવાદમાં છે, જોધપુર 4 રસ્તા ઉપર સેટેલાઇટમાં. એમનો નંબર છે 9033136600. ત્યાં બી વધારે માહિતી માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. તો દર્શક મિત્રો, આજે આપણે અબ તક વાસ્તુ કાર્યક્રમ અંતર્ગત સંતોષભાઈ વેરડિયા પાસેથી બેડરૂમની રચના કેવી હોવી જોઈએ તેના વિશે ઘણી બધી માહિતી મેળવી. આવતી વખતે કોઈ નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આપની હોસ્ટ શીતલને રજા આપશો અને જોતા રહો અબ તક ચેનલ. નમસ્કાર.